હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ટિફિન માટે અથવા અઠવાડિયામાં એક દિવસ સેટ કરીને બનાવી શકાય એવી ગુજરાતી થાળીની રેસીપી શેર કરીશ. એમાં આપણે બનાવીશું તુવરના દાણા રીંગણનું રસાવાળું શાક અને રોટલી, કોબીનો ગાજર કાંકડીવાળો સંભારો, ગુજરાતી ટ્રેડિશનલ ખાટી મીઠી કઢી, બિલકુલ છૂટ્ટો દાણેદાર જીરા રાઈસ અને પાપડ. ગુજરાતી થાળીની દરેક વાનગી સરળ રીતે ઓછા ટાઈમમાં બનાવી શકાય એવી છે, તો ચાલો આ ખૂબ જ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં તુવેરના દાણા રીંગણનું શાક બનાવીશું. એના માટે એક કોપ ફૂલ ભરીને ફ્રેશ તુવેરના દાણા લીધા છે. જ્યારે પણ હું આ શાક બનાવું ત્યારે ઘણા દિવસના વાસી અથવા ફ્રીઝરમાં સ્ટોર કરેલા હોય એવા તુવેરના દાણા યુઝ નથી કરતી, કારણ કે ફ્રીઝરમાં સ્ટોર કરેલા તુવેરના દાણા જલ્દી ચડતા નથી અને કડક જ રહે છે, તેમજ એને લઈને બનાવેલું શાક ટેસ્ટમાં પણ સારું ન લાગે. માટે તમને પણ હું એ જ સલાહ આપીશ કે તમે જ્યારે આ શાક બનાવો ત્યારે ફ્રેશ તુવેરના દાણા લઈને બનાવો તો ઘણું સારું. શાક બનાવવા માટે તુવેરના દાણાની સાથે જોઈશે 2 મીડિયમ સાઇઝના રીંગણ અને એક મોટું ટામેટું લઈને કાપી લીધું છે. હવે તુવેરના દાણાને એક વાસણમાં ટ્રાન્સફર કરી એમાં 2 કોપ જેટલું પાણી નાખીશું. રીંગણની ઉપરનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દઈશું. ત્યારબાદ એને મીડિયમ સ્ક્વેરમાં કાપીને તુવેર દાણાની સાથે પાણીમાં ડૂબાડીને રાખીશું, એટલે એ કાળા ન થઈ જાય. હવે આ બંનેને સારી રીતે ધોઈને આ રીતની એક કાણાવાળી ચાળણીમાં કાઢી લઈશું. હવે આગળના સ્ટેપમાં ગેસ ઓન કરી એક નાની સાઇઝનું પ્રેશર કુકર લઈને ગેસ ફ્લેમ પર મૂક્યું છે. ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખી કુકરમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં 5 ટીસ્પૂન હિંગ નાખી એમાં કાપેલા ટામેટાં ઉમેરી મિક્સ કરીશું. હવે ગેસ ફ્લેમ મીડિયમથી થોડી લો તરફ રાખી જ્યાં સુધી ટામેટાં ચરીને નરમ ન થઈ જાય ત્યાં સુધી એને થોડી થોડી વારે હલાવતા રહી કૂક કરીશું. આશરે 1 મિનિટ પછી એમાં 1 ટીસ્પૂન ફૂલબરી વાટેલું આદુ લસણ, 1/2 ટીસ્પૂન લીલો મસાલો, 1 ટીસ્પૂન ફૂલબરી ધાણાજીરું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર અને 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું ઉમેરી મસાલાને ટામેટાં સાથે મિક્સ કરી એને પણ થોડી સેકન્ડ માટે હલાવતા રહી સાંતળી લઈશું. આશરે 2 મિનિટ પછી ટામેટાં ચરીને નરમ થઈ ગયા તો એને સ્પૂન વડે આ રીતે મેશ કરીશું એટલે શાકમાં એ આખા ન દેખાય. હવે સ્વાદ પ્રમાણે એમાં 1 ટીસ્પૂન મીઠું નાખી તુવેરના દાણા અને રીંગણ ઉમેરી બધું સારી રીતે મિક્સ કરીશું. હવે પ્રેશર કુકરમાં 1/2 કોપ જેટલું પાણી ઉમેરી ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરીશું એટલે એમાંનું પાણી જલ્દીથી ગરમ થઈ જાય. આશરે 2 મિનિટ પછી પ્રેશર કુકરમાંનું પાણી ગરમ થઈ ગયું છે તો એનું ઢાંકણ બંધ કરી લો ટુ મીડિયમ ફ્લેમ પર કુકરમાં 5-6 વિસલ આવે ત્યાં સુધી શાકને કૂક કરીશું. હવે શાક થાય છે ત્યાં સુધીમાં આગળ બાકીની રસોઈની તૈયારી કરીશું. મોસ્ટલી તુવેર રીંગણના શાકની સાથે હું જીરા રાઈસ અને કઢી બનાવું છું, કારણ કે એનું કોમ્બિનેશન અમને વધારે પસંદ છે. તો એના માટે મેં અહીં 1 કોપ દાવત બાસમતી ફુલાવના ચોખા લીધા છે. એને 1 મોટા બાઉલમાં કાઢી 2-3 વાર પાણી વડે સારી રીતે વોશ કરી લઈશું. ચોખાને વોશ કરી એનું બધું જ પાણી કાઢી નાખ્યું છે તો હમણાં એને સાઇડમાં મૂકી રાઈસ બનાવવા માટે ગેસ ઓન કરી એક વાસણ ગરમ કરવા માટે મૂક્યું છે. એમાં 1 ટેબલસ્પૂન તેલ અને 1 ટેબલસ્પૂન દેશી ઘી નાખીશું. તેલની સાથે ઘી મેલ્ટ થઈને સાધારણ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન આખું જીરું, 2 ટુકડા તજ, 4 લવિંગ અને 1 ગ્રીન ઇલાયચી તેમજ 1 ફૂલ ચકરી એટલે કે સ્ટાર એનિસ લીધું છે એ ઉમેરી એને થોડી સેકન્ડ માટે હલાવતા રહી સાંતળી લઈશું. હવે એમાં ધોઈને રાખેલા ચોખા ઉમેરી લો ફ્લેમ પર થોડી સેકન્ડ માટે હલાવતા રહી સાંતળી લઈશું. આશરે 15-20 સેકન્ડ પછી હવે એમાં જેટલા ચોખા લીધા છે એનાથી 1/2 ગણું એટલે કે 1/2 કોપ પાણી નાખી મિક્સ કરીશું. સ્વાદ પ્રમાણે એમાં 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી ગેસ ફ્લેમ લોથી મીડિયમ તરફ કરીશું એટલે ચોખાવાળા વાસણમાંનું પાણી જલ્દીથી ગરમ થઈ જાય. આશરે 2 મિનિટ પછી એમાંનું પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું છે તો હવે ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ કરી ચોખાવાળા વાસણને ઢાંકી કવર કરીશું. લો ફ્લેમ પર રાઈસ થાય છે ત્યાં સુધીમાં બીજી તરફ કઢી બનાવવા માટેની તૈયારી કરીશું. કઢી બનાવવા માટે એક વાસણમાં 1 કોપ જેટલું ઘરનું જમાવેલું મોળું દહીં લીધું છે. એમાં 2 ટેબલસ્પૂન જેટલું બેસન ચાળણીમાંથી ચાળીને ઉમેરીશું. હવે એમાં 1/2 ટીસ્પૂન આદુ લસણ લીલા મરચાવાળો લીલો મસાલો, સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન મીઠું, 5 ટીસ્પૂન આખું જીરું અને 2 ટેબલસ્પૂન ખાંડ નાખીશું.
ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. હવે રવૈ વડે દહીંને આંટી બેસન સાથે સારી રીતે મિક્સ કરીશું. હવે એમાં એક કપ મોળી છાશ ઉમેરી મિક્સ કરીશું. કઢી તમને જો ખાટી પસંદ હોય તો તમારે ખાટી છાશ લેવી. હવે કઢીવાળા મિશ્રણને એક હાંડીમાં ટ્રાન્સફર કરી લઈશું. જરૂર પ્રમાણે એમાં થોડું થોડું બે વાર એટલે ટોટલ એક કપ પાણી ઉમેરી મિક્સ કરી લીધું છે. હવે બીજી તરફ જીરા રાઈસ બનાવવા મૂક્યો છે એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી એમાં ચેક કરીશું. ફક્ત 10 મિનિટમાં જ લો ફ્લેમ પર જીરા રાઈસ રેડી થઈ ગયો તો એ વાસણને ફરી ઢાંકી એને સ્ટવ ઉપરથી નીચે ઉતારી લઈશું. હવે કઢીવાળા વાસણને સ્ટવ ઉપર મૂકી કઢીને ઉકાળી લઈશું. હવે ગેસ ફ્લેમ લોથી મીડિયમ તરફ કરીશું અને કઢી ફાટી ન જાય એ માટે એ ગરમ થઈને એમાં એક ઉભરો ન આવે ત્યાં સુધી એમાં સ્પૂન વડે કન્ટિન્યુ હલાવતા રહીશું. આશરે 5 મિનિટ પછી કઢી ગરમ થઈને ઉકળવા લાગી છે તો હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરી કઢીવાળા વાસણને સ્ટવ ઉપરથી નીચે ઉતારી લઈશું અને ત્યાં કઢીનો વઘાર રેડી કરવા માટે એક પેન ગેસ ફ્લેમ પર મૂકીશું. કઢીનો વઘાર રેડી કરવા માટે જોઈશે દેશી ઘી, 2 સૂકા લાલ વઘારના મરચાં, 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું, 5 ટીસ્પૂન મેથીના દાણા, 1 ટુકડો તજ, 2 લવિંગ અને થોડા ફ્રેશ કઢી લીમડાના પાન. કઢીનો વઘાર રેડી કરવા માટે પેનમાં 1 ટેબલસ્પૂન દેશી ઘી નાખી ગેસ ફ્લેમ લોથી મીડિયમ તરફ કરીશું. ઘી મેલ્ટ થઈને સાધારણ ગરમ થાય એટલે એમાં મેથીના દાણા ઉમેરીશું. સાથે એમાં તજ અને લવિંગ ઉમેરી એ ત્રણેયને 15-20 સેકન્ડ માટે સાંતળી લઈશું. હવે એમાં રાઈ ઉમેરીશું. રાઈ ફૂટે એટલે એમાં જીરું અને સૂકા લાલ વઘારના મરચાં નાખી સાથે એમાં કઢી લીમડાના પાન ઉમેરીશું. વઘાર રેડી છે તો એમાં કઢી ઉમેરીને મિક્સ કરી 1-2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર હલાવતા રહી ઉકાળી લઈશું. ગુજરાતી ખાટી મીઠી કઢી રેડી છે તો ગેસ ફ્લેમ ઓફ કરી એને સર્વ કરવા માટે ફરી હાંડીમાં ટ્રાન્સફર કરી લઈશું. એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખી સારી રીતે મિક્સ કરીશું. કઢીવાળા વાસણને ઢાંકી હમણાં સાઈડમાં મૂકી બીજી તરફ તુવેર દાણાનું શાક રેડી થઈ ગયું અને પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું છે તો કુકરનું ઢાંકણ ખોલી શાકમાં સ્પૂન વડે હલાવી સાથે તુવેર દાણાને ચેક કરીશું. શાક બનાવવા તુવેરના દાણા ફ્રેશ લીધા હોય તો 5-6 વિસલમાં જ એ આ પ્રમાણે સારી રીતે ચરી જાય. હવે આ શાકમાં જે રીંગણ નાખ્યા છે એને સ્પૂન વડે મેશ કરી લઈશું એટલે એનો રસો ઘટ્ટ થઈ જાય. સાથે જેઓ રીંગણ ખાવાનું પસંદ નથી કરતા એમને ખબર પણ ન પડે કે આ શાક રીંગણ નાખીને બનાવ્યું છે. રીંગણને મેશ કરી લેવાથી શાક સરસ રસ્સાદાર થઈ ગયું છે તો હવે એને સર્વ કરવા માટે એક હાંડીમાં ટ્રાન્સફર કરી એમાં 1/2 કપ જેટલા ઝીણા કાપેલા લીલું લસણ અને કોથમીર નાખી મિક્સ કરીશું. ટેસ્ટફુલ તુવેર રીંગણનું શાક રેડી છે તો હમણાં એને સાઈડમાં મૂકી આગળના સ્ટેપમાં કોબીનો ગાજર કાકડીવાળો સંભારો બનાવીશું. સંભારો બનાવવા માટે જોઈશે 2 કપ આ રીતે રફળી કાપેલું કોબી, 1/2 કપ ઝીણું કાપેલું ગાજર અને 1/2 કપ ઝીણી કાપેલી કાકડી. સાથે મેં અહીં 1/2 કપ લીલી દ્રાક્ષ, 2 ટેબલસ્પૂન દાડમના દાણા અને તીખાસ માટે 1 લીલું મરચું લીધું છે એને ઝીણું કાપી લઈશું. હવે આગળના સ્ટેપમાં ગેસ ઓન કરી એક પેન ગેસ ફ્લેમ પર મૂકી છે. ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખી પેનમાં 1 ટેબલસ્પૂન તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. રાઈ ફૂટે એટલે એમાં 5 ટીસ્પૂન હિંગ અને કાપેલું મરચું ઉમેરી મિક્સ કરી થોડી સેકન્ડ માટે હલાવતા રહી સાંતળી લઈશું. હવે એમાં કાપેલું કોબી, ગાજર અને કાકડી ઉમેરી મિક્સ કરીશું. સાથે એમાં 5 ટીસ્પૂન કરતા 1/2 ભાગની હળદર તેમજ 1 ટેબલસ્પૂન જેટલા શેકેલા ચણા લઈ એને અટકચરા વાટી લીધા છે એ ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. કોબીનો સંભારો બનાવવા માટે વેજીટેબલ્સને વધારે કૂક નથી કરવાના. મેક્ઝિમમ 4-5 મિનિટ માટે એને ઢાંકિયા વગર કૂક કરવાના હોય છે તો જ્યારે એને સર્વ કરીએ ત્યારે એમાંથી પાણી છૂટું ન પડે એ માટે એમાં અટકચરા વાટેલા શેકેલા ચણા અથવા દાળિયા ઉમેરવામાં આવે છે. હવે સ્વાદ પ્રમાણે એમાં 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી મિક્સ કરીશું. આશરે 5 મિનિટ પછી કોબીનો સંભારો રેડી થઈ ગયો છે તો ગેસ ફ્લેમ ઓફ કરી એમાં 1 ટેબલસ્પૂન ઝીણી કાપેલી કોથમીર તેમજ દાડમના દાણા અને દ્રાક્ષ ઉમેરી મિક્સ કરીશું. આમાં તમારે 2 ટેબલસ્પૂન જેટલું ઝીણું કાપેલું સફરજન નાખવું હોય તો નાખી શકાય. એનો ટેસ્ટ પણ આમાં ઘણો સારો લાગે છે. હવે આ કોબીનો સંભારો સર્વ કરવા માટે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. બધી જ રસોઈ રેડી થઈ ગઈ છે તો એને એક થાળીમાં પીરસી ગુજરાતી થાળી રેડી કરીશું. ટેસ્ટફુલ રસાવાળું તુવેરના દાણા રીંગણનું શાક, ફૂલકા રોટલી,
બિલકુલ છૂટ્ટો દાણેદાર જીરા રાઈસ, ગુજરાતી ટ્રેડિશનલ ખટ્ટી મીઠી કઢી, ફ્લેવરફુલ કોબીનો સંભારો અને શેકેલો પાપડ. તો હવે રેડી છે આ અસલ ગુજરાતી સ્વાદ સાથેની થાળી કે ટિફિન માટેની રસોઈ? આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આ રેસીપી ફોલો કરીને રસોઈ બનાવવામાં આવે તો ઘણા ઓછા ટાઈમમાં સરળતાથી બનાવી શકાય. તો તમે આ સુપર ડિલિશિયસ ટિફિન માટેની રસોઈ અથવા ગુજરાતી થાળીની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરીને વધારેમાં વધારે શેર કરો. તેમજ ચેનલ પર નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.